હાય ફ્રેન્ડ્સ, હું ભાવના રાઠોડ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું દૂધીના મૂઠિયા, એ પણ એકદમ સહેલી રીતે. જો તમારે પણ આ રેસીપીને ટ્રાય કરવી હોય તો આ રેસીપીને છેલ્લે સુધી જોજો. તો ચાલો હવે સામગ્રીમાં શું શું જોશે તે જોઈ લઈશું. તો હવે આપણે બનાવવાનું શરૂ કરીશું. અહીંયા મેં લસણને ફોલી લીધું છે અને તેમાં મરચાંની કટિંગ કરી લઈશું. 3-4 નંગ લીલા મરચાં લઈશું. અને ધાણાને પણ કટિંગ કરી લઈશું. મરચાં, લસણ અને ધાણાને ક્રોસ કરી લઈશું. હવે તો અહીંયા મેં દૂધીને ધોઈ લીધી છે અને હવે દૂધીની છાલ ઉતારી અને દૂધીને છીણી લેવાની છે. તો આ રીતે આપણે દૂધીને છીણી લેવાની છે. હવે એક વાસણમાં ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે અને થોડો કકરો લોટ લેવાનો છે. એક ચમચી લાલ મરચું પાવડર લઈશું, 1/2 ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી અજમો, 1/2 ચમચી હિંગ અને થોડા બેકિંગ સોડા. અહીંયા આપણે હવે આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના છે. આ રીતે હાથની મદદથી બધા મસાલાને મિક્સ કરી લઈશું. હવે અહીંયા આપણે જે પેસ્ટ બનાવી હતી મરચાં, લસણ અને કોથમીરની, તેને ઉમેરી લઈશું. અહીંયા મેં થોડા પૌંઆ પલાળીને રાખ્યા હતા, હવે તેને ઉમેરીશું. આ પૌંઆ ઉમેરવાથી આ મૂઠિયાનો સ્વાદ ખૂબ જ સારો આવે છે અને એકદમ પોચા બને છે. લીંબુનો રસ ઉમેરીશું અને હવે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે અહીંયા હું 2 ચમચી ખાંડ ઉમેરીશ. જો તમને તમારી ખાંડ ના ઉમેરી હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે છીણેલી દૂધીને ઉમેરી લઈશું. બધી દૂધીને ઉમેરી અને થોડી મિક્સ કરી લેવાની છે. અહીંયા હું થોડી છાશ ઉમેરીશ. દૂધીમાં પાણી છૂટે એટલા માટે જોઈતી હોય તે પ્રમાણે છાશ લેવાની છે, વધારે નથી લેવાની. અહીંયા 3 પડી જેટલું તેલ ઉમેરવાનું છે હવે. અને હવે આપણે લોટને બાંધી લઈશું. થોડું તેલ ઉમેરી લોટને ગૂંદી લઈશું. હવે આપણે આ રીતે હાથની મદદથી રોલ બનાવી લેવાના છે. આ રીતે આપણે બધા જ રોલ તૈયાર કરી લઈશું. પહેલાં હવે એક તપેલામાં પાણી ગરમ થવા મૂકી અને આ રીતે નીચે વાટકી મૂકી કાણાવાળું વાસણ લઈ અને તેમાં આ રોલને આપણે સેટ કરી લેવાનું છે. હવે આપણે 1/2 કલાક જેટલું થવા દઈશું. તો એટલો સમય થઈ ગયો છે, જોઈ લઈએ થયા કે નહીં. તો એકદમ સારી રીતે બફાઈ ગયા છે. તો હવે આપણે થોડા ઠંડા થાય એટલે આ રીતે
છરીની મદદથી કટિંગ કરી લેવાના છે. બધા જ મુઠિયાને કટિંગ કરી લીધા છે. હવે એક પેનમાં 5-6 પડી જેટલું તેલ ગરમ થવા મૂકીશું અને રાઈને સાતડી લઈશું. લીલા મરચાં અને લીમડાને સાતડી લઈશું. હવે તલ ઉમેરીશું, તલને પણ સાતડી લઈશું. અહીંયા આપણે હવે કટિંગ કરેલા મુઠિયાને ઉમેરી લઈશું. થોડું મીઠું ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો છે ને એકદમ સહેલી રીત આ રેસીપી બનાવવાની. તો તૈયાર થઈ ગયા છે આપણા દૂધીના મુઠિયા. હવે ઉપરથી ધાણાને ઉમેરી લઈશું. તો ચાલો હવે ઘરમાં ગરમ મુઠિયાને સર્વ કરીશું. આ મુઠિયાને તમે ચા સાથે લઈ શકો છો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સવારમાં નાસ્તામાં કે પછી રાત્રે હળવી ભૂખ હોય ત્યારે આવો નાસ્તો બનાવીને લઈ શકીએ છીએ, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો છે ને એકદમ સહેલી રીત આ રેસીપીની. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને બાજુમાં આવેલા એક બટન છે તેને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી આવું નવી રેસીપી સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. જો તમે આ રેસીપીને છેલ્લે સુધી જોઈ તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો આજે બસ આટલું જ. હવે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.